नमस्कार मित्रों, हूँ काजल रामाणी आपनु स्वागत करू छू अमारी चैनल मा। मित्रों, आज एक सत्य घटना आपने समक्ष रजू करवा जई रह्या छे, तो वात ने अंत सुधी सांभळवा विनंती। तो चालो शुरू करिए आजनी वात। मारी उम्र ज्यारे 15 वर्षनी आसपास हशे ते समयनी आ सत्य घटना छे। मित्रों, आ वात आपणा एक मित्रए मेल द्वारा मोकलेली छे। अमारा घर पासे एक वृद्ध भिखारी सवारना 9:30 आसपास रोज भीख मांगवा माटे आवतो हतो। वृद्ध भिखारी एक उमर लायक व्यक्ति हता। मोढ़ा पर करचलीओ पड़ी गई हती। आँख ऊपर एक जाड़ा चश्मा पहेरता हता। माथाना दरेक वाड़ सफेद थई गया हता। फाटेलो मेलो जब्बो अने गंदी धोती पहेरीने आवता हता। हाथमां वर्षो जूनी लाकड़ानी लाकड़ी हती अने हाथ ऊपर एक थैलो भरावेलो हतो। ભીખમાં જે વસ્તુ એમને મળતી એ વસ્તુ તેઓ થેલામાં મૂકતા રોજ સવારે 9:30 વાગે ઘરના આંગણા પાસે આવી તેઓ બૂમ પાડતા, દયા પ્રભુ કી ધર્મ કી જય હો, ખાવા માટે કશુંક આપો। હું મારી મમ્મીને બૂમ પાડીને એમને રોટલી આપવાનું કહેતો હતો। આ રીતે વૃદ્ધ ભિખારી વ્યક્તિનો નિત્યક્રમ 9:30 વાગે આવવાનો અને મારી મમ્મીને બૂમ પાડીને એને રોટલી આપવાનું કહેવાનું। આવું લગભગ 15 દિવસ સુધી સળંગ ચાલ્યું હશે। એ સમયે મારા બાએ મને આ પ્રમાણે કહ્યું હતું, તું આ ભિખારીને રોજ રોટલી આપે છે એટલે પેધો પડી ગયો છે, રોજ આવીને આપણા ઘર પાસેથી ભીખ માંગે છે। મહિના પહેલા આપણા ઘરમાં ચોરી થઈ હતી, એનું કારણ એ જ છે કે ચોર લોકો ભિખારીનો વેશ ધરીને આવે અને આપણા ઘરને બરાબર જોઈ લે, જેથી ચોરી કરવામાં એને સરળતા રહે, માટે આ ભિખારીને રોટલી આપવાનું બંધ કરી દે। મારા બાએ છણકો કરીને મને કહ્યું હતું, બા, ચોરી તો મહિના પહેલા થઈ હતી અને આ બિચારા વૃદ્ધ કાકા 10-15 દિવસથી રોટલી લેવા આવે છે, બિચારા લાકડીના ટેકે માંડ માંડ ચાલી શકે છે, એ થોડા ચોરી કરવાના છે, મેં મારા બા સામે જોઈને કહ્યું હતું। તું બહુ દોડડાયો ના થા, આ બહારની દુનિયા કેટલી ખરાબ છે એની તને ખબર નથી, ઘોળ કર્યુંગ આવી ગયો છે, આમ દાનેશ્વરી બનીશ તો દુનિયા આખી તને લૂંટી જશે, મારા બાએ મને દુનિયાદારી શીખવાડતા કહ્યું હતું। મારામાં નાનપણથી જ એક ગુણ છે, જે વાત હું પકડું પછી એ વાતને ક્યારેય છોડું નહીં, કદાચ બીજાની દ્રષ્ટિએ તો અવગુણ હશે પરંતુ મારા માટે તો આ મારા સારા ગુણોમાં એક ગુણ સાબિત થયો છે। બા, આપણે એક રોટલી આપીએ એમાં આપણું શું લટાઈ જવાનું છે, જેમ આપણને રોજ ભૂખ લાગે છે એમ એ વૃદ્ધ કાકાને પણ ભૂખ લાગતી હશે ને, જેમ આપણે રોજ જમીએ છીએ એમ એને પણ ખાવા માટે કશુંક જોઈએ ને। મેં મારા બાની સામે જોઈને દલીલ કરી હતી, હું બાની સામે જોઈ રહ્યો હતો। મારી વાતોથી મારા બાના મગજનો પારો ધીરે ધીરે ઉપર જઈ રહ્યો હતો। આખી સોસાયટીમાં તારા સિવાય એને કોઈ કશું આપતું નથી, મફતમાં આપીને તારા જેવા લોકો આ લોકોને મહેનત કરતા અટકાવે છે। આ કાકા ભીખ માંગવા માટે જેટલી મહેનત કરે છે એટલી મહેનત કોઈ કામ કરવા માટે કરે તો ભીખ માંગવાની જરૂર જ ન રહે, પણ તારા જેવા મૂર્ખા જ્યાં હોય ત્યાં ભિખારી જેવા લોભિયા ભૂખે ન મરે। બાઈ એમના ક્રોધ ઉપર કાબુ રાખીને મારી સામે સદળ દલીલ કરી, બા, વૃદ્ધ કાકાની ઉંમર 70 વર્ષની આસપાસ હશે, આ ઉંમરે એ કામ કરવા ક્યાં જાય, અને આખી સોસાયટીમાં કોઈ ભીખ નથી આપતું, માટે આપણે આપીને પુણ્ય કમાવવું જોઈએ। તમે ગુરુજીનું પ્રવચન સાંભળવા જાઓ છો તો પ્રવચનમાં પણ એ ગરીબોને મદદ કરવી, સાધાર્મિકોને મદદ કરવી એવું નથી સમજાવતા, તમે મંદિરે જાઓ છો તો પુણ્ય કમાવા માટે જાઓ છો, જ્યારે હું ભિખારીને ઘર બેઠા રોટલી આપું છું તો હું પણ પુણ્ય કમાવા માટે આપું છું, આમાં આટલી બધી માથાકૂટનો પ્રશ્ન ક્યાં છે? મેં બાને સામે દલીલ કરી હતી, બાનું મગજ ગુસ્સાથી ફાટું ફાટું થઈ રહ્યું હોય એવું એમની આંખોમાં દેખાઈ રહ્યું હતું, પણ આજે એ મને સમજાવવાના મૂડમાં લાગતા હતા એટલે એમણે એમના ક્રોધ ઉપર કાબુ રાખ્યો। જો સાધાર્મિકને મદદ કરવાનો મતલબ એટલે આપણે જે ધર્મ પાડીએ છીએ એ જ ધર્મના લોકોને મદદ કરવી, જ્યારે ભિખારીની જાત પાત કે ધર્મ વિશે આપણે કશું જાણતા નથી માટે એને મદદ કરવી એ જરાય પણ યોગ્ય નથી। બાએ મને સાધાર્મિકની વ્યાખ્યા સમજાવતા કહ્યું, બા, અમને તો સ્કૂલમાં એવું શીખવાડવામાં આવે છે કે દરેક માણસ એક સમાન છે અને આપણે ત્યાં તો આ એક કાકા જ ભિખારી તરીકે ભીખ માંગવા આવે છે, મેં તો આપણા ધર્મના કોઈ લોકોને ભીખ માંગતા જોયા નથી અને માંગતા હશે તો આપણે ત્યાં તો કોઈ એવું આવ્યું નથી, આ બિચારા એક કાકા રોજ સવારે આવે છે અને આપણે એમને એક જ રોટલી આપીએ છીએ, આ ભિખારી કાકાને બની શકે ને કે ઈશ્વરે જ આપણે ત્યાં મોકલ્યા હોય,
અને ઈશ્વર આપણી પરીક્ષા લેતા હોય એવું પણ બની શકે। વાત માત્ર ને માત્ર આટલી જ છે અને આમે હું નાત જાતમાં માનતો નથી, હું માણસાઈમાં માનું છું। અમારા ક્લાસ ટીચરે બોર્ડ ઉપર એવું સૂત્ર લખ્યું છે, માણસ થઈને માણસને મદદ કરીએ તો જ મહાન થવાય। એ સૂત્ર મારા જીવનમાં અમલમાં મૂકી આ કાકાને માત્ર એક રોટલી આપું છું અને એક રોટલીમાં આપણું કશું જતું નથી, પરંતુ મહાન થવાની તક આ કાકા આપણને રોજ સવારે આવીને ભીખ માંગીને આપે છે, તો પછી આ સુવર્ણ તક આપણે કેમ ચૂકવી જોઈએ? મેં મારી સમજણ કરતાં પણ થોડી વધારે દલીલ કરી બા સાથે। અમે આ વાળ તડકામાં સફેદ નથી કર્યા, તું 15 વર્ષનો થઈને 60 વર્ષના તારા બાળને ઉપદેશ આપી રહ્યો છે? દરેક જગ્યાએ પ્રવચનમાં સાંભળેલું છે કે પુસ્તકમાં વાંચેલું બધું કામમાં આવતું નથી, આ દુનિયામાં જીવવા માટે અનુભવી થવું પડે છે। માત્ર ડાહી ને ડાહી વાતો કરવાથી કશું મળતું નથી, અને ભગવાનને બીજા કોઈ કામ છે કે નહીં આ ભિખારીને આપણે ત્યાં મોકલવાનું કામ કરે? આ મોટા મોટા ધાર્મિક પુસ્તકો વાંચી તું પણ ઉપદેશ આપવા માંડ્યો છે, હવે 60 વર્ષની ઉંમરે મારા તારા ઉપદેશ સાંભળવાના જ બાકી રહ્યા છે, બાએ છણકો કરતા મને કહ્યું હતું। હું 15 વર્ષની ઉંમરે પણ એટલું સમજી નહોતો શક્યો કે એક રોટલી આપવાથી નુકસાન શું। હું મારા જીવનમાં એક વાત બહુ સરળતાથી સમજી શક્યો છું, અને વાત એ છે કે આપણે માણસ થઈને બીજા માણસને મદદરૂપ ન થઈ શકીએ ને, તો માણસ હોવાનો આપણને કોઈ અધિકાર રહેતો નથી। 15 વર્ષની ઉંમરથી આજ દિન સુધી ભીખ માગતા લોકો માટે લોકોની ધૃણા અને એમને જોઈને લોકોના મુખ ઉપર આવતી આક્રમણનું કારણ હજી હું સમજી શક્યો નથી। ભિખારીઓને જોઈને અકળાઈ જતા લોકો માટે કદાચ એ ગરીબ ભિખારીઓ એમના ગત જન્મના કારણે આ જન્મમાં એમને ભિખારી બનવું પડ્યું હશે। એવું પણ બની શકે કે ઘણા લોકો કામ કરવાની વૃત્તિ ના ધરાવતા હોય એટલે પણ ભીખ માગતા હોય। મારું એવું દ્રઢપણે માનવું છે કે કારણ કોઈ પણ હોય, આપણે માંગનાર વ્યક્તિને આપવું છે કે નથી આપવું માત્ર એટલું જ નક્કી કરવું જોઈએ, નહીં કે એમને જોઈને ધૂણા કે અકડામણ કરવી જોઈએ। મારા જીદ્દી અને પકડેલું નહીં છોડવાના સ્વભાવના કારણે મારા બાપ પછી વૃદ્ધ ભિખારીને રોટલી આપવાની બાબતે રોકટોક કરતા નહીં। સવારે વૃદ્ધ કાકા દયા ધરમકી જયોની બૂમ પાડતા ત્યારે મારા બા મને હસીને ઘણી વાર કહેતા પણ ખરા, લે તારે મહાન બનવું છે ને, તને મહાન બનાવનાર વૃદ્ધ ભિખારી રોટલી માટે આવી ગયો છે, હવે તું માણસ બનવાની તારી ફરજ નિભાવીને ખુશ થઈ જા, બાએ કહ્યું હતું। લગભગ 1995 સુધી જ્યાં સુધી હું જૂનું ઘર છોડીને નવા ઘરે રહેવા આવ્યો ત્યાં સુધી એ કાકા નિયમિતપણે આવતા રહ્યા। આજે 29 વર્ષ પછી પણ વૃદ્ધ ભિખારીનો ચહેરો એનો અવાજ આજે પણ મને બરાબર યાદ છે। મારા જીવનમાં બનેલી આ સત્ય ઘટના ઉપરથી હું એક સંશોધન ઉપર આવ્યો છું કે દાન આપનાર કરતાં દાન લેનાર એના પોતાના સ્વાભિમાનને મારીને કેટલી પીડા સાથે માંગવા માટે હાથ લાંબો કરતા હશે એ તો દાન લેનારનું મન જાણતું હશે। ઈશ્વરે આ ધરતી ઉપર બધા માટે ક્યાંક ને ક્યાંક થોડું તો થોડું પણ ભોજન મળી રહે એનું નિર્માણ કર્યું છે, એ વાત પણ હું 15 વર્ષની ઉંમરે સમજી શક્યો હતો। મારી શું લેણ દેણ વૃદ્ધ ભિખારી સાથે હશે એની તો મને ખબર નથી, પણ મારા અને ભિખારી વચ્ચેના કોઈક ઋણાનું બંધનને મારું ઘર સાક્ષી ભાવે જોઈ રહ્યું હતું એ હું ચોક્કસ માનું છું। મિત્રો, વાત પસંદ આવી તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરી ચેનલ સબસ્ક્રાઈબ કરજો। આભાર।